રાજકોટ શહેરમાં વાહન ચોરી, અન્ય બીજી મોબાઈલ ચોરી તેમજ અન્ય ધરપકડ, અન્ય ગુનાઓ બનતા હોય જે ગુનાઓ ડિટેક્ટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગરે સાહેબ, ઝોન ટુ ડીસીપી શ્રી જગદીશ વાંગરવા સાહેબ તેમજ નીચેના પોલીસ સ્ટેશનના તમામ પીઆઈસીઓને સૂચના આપેલ કે કોઈ પણ ગુના ડિટેક્ટ ન રીતે ખાસ જોવું, જે બાબતે એ ડિવિઝન પોલીસ ચીન ખાતે આજથી 25-1 દિવસ પહેલાં પહેલે સ્થળ ઉપર એક એક્ટિવા ચોરીનો બનાવ અને જે ગુનો દાખલ થયેલ, જે બાબતે સર્વેલન્સ બોર્ડના માણસોને બાતમી મળી કે એક વ્યક્તિ મહિલાંડર પાસે એક્ટિવા ચોરી કરેલું છે, જે લઈને નીકળવાનો છે, જે બાબતે વોચ રાખી અને તેને પૂછપરછ કરતા ત્યાં કોઈ આધાર પ્રૂફ આપેલા નહીં, જે બાબતે તેને પોલીસ ટીમ લાઈક પૂછપરછ કરતા તેણે અગાઉ ઘણા બધા ગુનાઓમાં ચોરીમાં પકડાયેલ છે, જેનું નામ છે નવગણ વખતે નગર રામજીભાઈ સાડમિયા સાલખેડા ગામનો છે, ચોટીલા તાલુકાનો, જેના વિરુદ્ધ 18 ગુનાઓ છે ચોરીના તેમજ અન્ય મારામારીના ગુનાઓ. જે હાલમાં 8 મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે, જેમાં એ ડિવિઝનના બે ગુનાઓ છે ડિટેક્ટ થાય છે, માલવીયાનગર પોલીસ ટીમનો એક ગુનો, વડોદરા પોલીસ ટીમનો એક ગુનો અને બી ડિવિઝન પોલીસ ટીમનો એક ગુનો, તેમજ અન્ય ગેરેજવાળો ઈસમ અને અન્ય એક એની મદદગારી કરતો ચોરી, એનું નામ અશોક ઉર્ફે બાવ ભીખાભાઈ જખાણીયા, નાકરાવાડી કુવાડા રોડ રાજકોટનો રહેવાસી છે. જે ગેરેજવાળો છે એનું નામ વિજય સુમાભાઈ વાઘેલા, જે દૂધસાગર રોડ ઉપર એનો ગેરેજ હતો. તેના પરથી સ્પેર પાર્ટ તેમજ અન્ય વસ્તુઓ પણ મળેલી અને આ નવઘણ વખતે નગો બાઇક ચોરી કરી તેના અલગ અલગ સ્પેર પાર્ટ વેચી અને અન્ય ગેરેજોમાં પણ વેચતો, જે શ્રીનગર ગ્લેનેન ચોકડી પાસે આવેલ બંગાળિયાઓ છે, એ બંગાળિયા ત્યાં પણ અમુક સ્પેર પાર્ટ વેચી આવ્યા, એ સ્પેર પાર્ટનો બધો કબજે કરી અને હાલમાં તપાસ ચાલુ છે.